હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ, એટલે કે પ્રચલન અને હલનચલન, એના વિશે એક નવા ટોપિકની ચર્ચા કરીએ. તો નવા ટોપિકની ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને હજી તમે વધારે નીટ માટે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે પ્રચલન અને હલનચલનમાં આપણે એક નવો ટોપિક એટલે કે સ્નાયુઓના પ્રકારો વિશે વાત કરીશું, ટાઈપ્સ ઓફ મસલ્સ. લાસ્ટ ટાઈમ મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું આ ચેપ્ટરનું, પ્રચલન અને હલનચલનનું. આજે હું તમને સ્નાયુના પ્રકારો વિશે આખા વિડીયોની અંદર સમજાવીશ, બધા જ પ્રકારો ડિટેલમાં આકૃતિ સાથે. તો મિત્રો, છેક સુધી વિડીયો જોજો, જેથી તમને વધારે ને વધારે નોલેજ મળતું રહે અને નોટ કરવાનું ભૂલતા નહીં, જેથી ઇન ફ્યુચર તમે વાંચી શકો અને યાદ રાખી શકો. તો મિત્રો, ચલો શરૂ કરીએ સ્નાયુઓના પ્રકારો વિશે વાત કરીએ. તો મિત્રો, પહેલાં સૌથી પહેલાં પ્રકારો વિશે વાત કરતાં પહેલાં તમને સ્નાયુ વિશે ખબર હોવી જોઈએ. તો સ્નાયુ એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી એક વિશિષ્ટ પ્રકારની પેશી છે. યાદ રાખજો મિત્રો, શું છે? એક વિશિષ્ટ પ્રકારની પેશી છે. પુખ્ત મનુષ્યમાં શરીરના 40-50% વજન સ્નાયુને કારણે હોય છે. બીજું, સ્નાયુના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે, જેવા કે ઉત્તેજના અને સ્થિતિસ્થાપકતા. મહત્ત્વની વાત છે, સ્થિતિસ્થાપકતા કહી શકાય, ઉત્તેજના કહી શકાય, સંકોચનશીલતા આપણે કહેવું હોય તો પણ કહી શકાય, એ મહત્ત્વનું એક લક્ષણ કહી શકાય. સંકોચનશીલતા આ પણ એક લક્ષણ છે. પ્રસાર પણ કહી શકાય, જે ઉર્મિકનું વહન પણ કહી શકાય. તો આ સ્નાયુના ગુણધર્મો કહી શકીએ આપણે. ખાસ કરીને સ્નાયુ અને તેના સ્થાનને આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરાય છે, એટલે કે ત્રણ પ્રકાર સ્નાયુના પાડવામાં આવે છે. એમાં વાત કરું, એક કંકાલ સ્નાયુ, બીજું કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજું હૃદય સ્નાયુ. આમ ત્રણ પ્રકારના સ્નાયુ વિશે આપણે આખા વિડીયોની અંદર ચર્ચા કરીશું આકૃતિ સાથે. તો હું તમને પ્રથમની વાત કરું, કંકાલ સ્નાયુની વાત કરું, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો, કંકાલ સ્નાયુ જે બિનશાખી હોય છે, જે મેં અહીંયા દોરેલો છે. સપોઝ કે એક સ્નાયુની હું વાત કરું છું, અહીંયા હું દોરું છું એક કોષની વાત કરું છું, જે આ રીતે સિલિન્ડ્રિકલ હશે આ રીતે હું દોરું છું, જે અહીંયા તમને દેખાય છે, તમે જોઈ શકો છો કંકાલ સ્નાયુ, રાઈટ? જે બહુકોષ કેન્દ્રીય હોય છે, રાઈટ? જે શું હોય છે? બહુકોષ કેન્દ્રીય. તેની આજુબાજુ કોષ કેન્દ્ર જોવા મળે છે, આજુબાજુ હું દોરું છું, આ પરિઘીય વિસ્તારમાં કોષ કેન્દ્ર જોવા મળે છે, રાઈટ? તો એ બહુકોષ કેન્દ્રીય હોય છે, ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે છે એક જ કોષ આનો, કંકાલ સ્નાયુનો. તો યાદ રાખજો મિત્રો. બીજું, કંકાલ સ્નાયુ કંકાલ સાથે સ્નાયુબંધથી જોડાયેલા હોય છે. હવે આ સ્નાયુઓ છે હાડકા સાથે ડાયરેક્ટ ના જોડાઈ શકે, એના વચ્ચે કંકાલ જે સ્નાયુબંધ આવેલા હોય છે એ હોય છે. દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો તમે, મેં અહીંયા બતાડેલું છે આ હાડકું છે, અહીંયા લખું છું હાડકું એટલે કે અસ્થિ છે, અને આ સ્નાયુ છે જે તમે અહીંયા જોઈ શકો છો. સ્નાયુનો એક આખો મોટો સ્નાયુ બતાડેલો છે મેં, એ કંકાલ સ્નાયુ પર્ટિક્યુલર નથી બતાડ્યો, પણ એક મોટો સ્નાયુ બતાડેલો છે જે કંકાલ સ્નાયુ છે, જે હાડકા સાથે અહીંયા જોડાયેલો છે. પણ આ જોડાણ ડાયરેક્ટ નથી, એની વચ્ચે આ જે ગોળો રાઉન્ડમાં હું તમને બતાડી રહ્યો છું એ સ્નાયુબંધ છે, જેને ટેન્ડન્સ કહેવાય છે, સ્નાયુબંધ, રાઈટ? યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશમાં ટેન્ડન્સ કહી શકશો આપણે. તો આ સ્નાયુબંધથી જોડાયેલું હોય છે, રાઈટ? તો એટલા માટે અહીંયા લખ્યું છે કંકાલ સ્નાયુ કંકાલ સાથે સ્નાયુબંધથી જોડાયેલા હોય છે. જે કંકાલ સાથે જોડાય છે એટલા માટે આનું નામ કંકાલ સ્નાયુ છે. અને એકચ્યુઅલી આ પ્રકારના સ્નાયુ ઐચ્છિક સ્નાયુ તંતુઓ પણ કહેવામાં આવે છે, કારણ કે ઈચ્છા મુજબ વર્ક કરનાર આપણે હાથ પગ લાવીએ છીએ ઈચ્છા મુજબ, તો ઐચ્છિક સ્નાયુ તંતુઓ પણ કહેવામાં આવે છે. અને આ સ્નાયુ ઘેરા અને ઝાંખા બિંબ ધરાવતા હોવાથી તેને રેખિત સ્નાયુ પણ કહેવામાં આવે છે. તમે અહીંયા આકૃતિમાં અહીંયા પણ જોઈ શકો, બિંબ તમને દેખાય છે, આ ઘેરા અહીંયા હું દોરું છું કે આ ઘેરા બિંબ આ રીતે વચ્ચે તમને માઇક્રોસ્કોપિક વ્યૂમાં તમે જુઓ તો કોષની અંદર આ રીતે ઘેરા બિંબ અને ઝાંખા બિંબ તમને દેખાશે. સપોઝ કે હાલ હું દોરું છું એક ઘેરા બિંબ દોરું છું, રાઈટ? વચ્ચે જે છે ઝાંખા બિંબ તમે કહી શકો. સપોઝ કે હું એમ કહું કે આ ઘેરા બિંબ છે, રાઈટ? જે એ તરીકે હોય છે એ બિંબ, ઘેરા બિંબ અને ઝાંખા બિંબ વચ્ચે હોય છે આઈ ઝાંખા બિંબ. તો અહીંયા હું લખું છું ઘેરા બિંબ અને ઝાંખા બિંબ, તમે માઇક્રોસ્કોપીમાં જોતા તમને દેખાઈ શકે. તો ફરીથી કહું છું, આજુબાજુ કોષ કેન્દ્ર આવેલું હોય છે આજુબાજુ, અને આ જે આ જે આખું જે કંકાલ સ્નાયુ છે એનું જે પટલ છે, રાઈટ? આ પટલને આપણે કહી શકીએ સાર્કોલેમા કહી શકીએ છીએ ઇંગ્લિશમાં આપણે કહેવું હોય, અથવા ગુજરાતીમાં પણ તમે કહી શકો સાર્કોલેમા. સાર્કોલેમા એટલે કે આ કંકાલ સ્નાયુનું પટલ છે. અને એકચ્યુઅલી પ્લાઝ્મા મેમ્બ્રેન આપણે જેને કહીએ છીએ, પટલ, કોષરસ પટલ જેને કહીએ છીએ, એની જગ્યાને આપણે શબ્દ વાપરીશું સાર્કોલેમા. અને અંદર જે સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ છે, અંદર જે આ કોષની અંદર આ કોષરસ છે, જે હું અલગ પેનથી અહીંયા તમને દેખાડું કે ગ્રીન કલરનું દેખાડું છું, આ કોષરસ વચ્ચે કોષરસ હશે. આ કોષરસ આપણે આમ તો સાયટોપ્લાઝમ કહીએ છીએ, રાઈટ? પણ અહીંયા આપણે કહેવું હોય કંકાલ સ્નાયુની અંદર તો આપણે કહીશું સાર્કોપ્લાઝમ,
યાદ રાખજો મિત્રો, સાર્કોપ્લાઝમ કહીશું, રાઈટ? તો આ રીતે આખા કંકાલ સ્નાયુ વિશે આપણે જાણી શકીએ, જે મેં તમને આખું જ ડિટેલમાં સમજાવ્યું. તો કંકાલ સ્નાયુ વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી. નેક્સ્ટ વાત કરીએ કોષ્ઠાંતર સ્નાયુ, રાઈટ? તો કોષ્ઠાંતર સ્નાયુ એ અરેખિત અને અનિચ્છિક સ્નાયુ છે. મતલબ અનિચ્છિક છે એટલા માટે કારણ કે ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, ઓટોમેટિકલી કાર્ય કરે છે, એટલા માટે અનિચ્છિક કાર્ય કીધું છે. તેઓ પોલા કોષ્ઠાંતરીય અંગોની અંદરની સપાટી પર હોય છે. એટલે કે કયા કયા અંગો? તો પાચન માર્ગની અંદર, પાચન માર્ગની દિવાલમાં હોય છે, રુધિરવાહિનીમાં હોય છે, પ્રજનન માર્ગમાં હોય છે, જે ઓટોમેટિકલી કાર્ય કરે છે. એટલા માટે આને કોષ્ઠાંતર સ્નાયુ કહેવામાં આવે છે, જે અંદરની સાઈડ પાચન માર્ગમાં રુધિરવાહિનીમાં જોડાયેલા અંદર હોય છે, એટલા માટે એને કોષ્ઠાંતરી કહે છે. તેનો આકાર ત્રાકાકાર હોય છે, રાઈટ? ત્રાકાકાર હું તમને દેખાડું, આકૃતિમાં પણ દેખાઈ રહ્યું છે ત્રાકાકાર. કયા રીતે તમે દોરી શકો? આ ત્રાકાકાર રચના હોય છે આ સ્નાયુની. અને ખાસ મહત્વનું, કોષ કેન્દ્રીય, તે એક જ કોષ કેન્દ્રીય હોય છે. અહીંયા લખું છું, મેં લખ્યું છે કોષ કેન્દ્રીય, પણ અહીંયા લખું છું એક કોષ કેન્દ્રીય, વચ્ચે એક જ કોષ કેન્દ્ર આવેલું છે. તમે જોઈ શકો છો આ બધામાં એક જ કોષ કેન્દ્ર ધરાવે છે. આ બાજુ પહેલો જોઈએ કંકાલ સ્નાયુ, તો એના અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે. એક જ આ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે, રાઈટ? પણ અહીંયા એક જ કોષ કેન્દ્ર તમને જોવા મળે છે, રાઈટ? તો આ કોષ્ઠાંતર સ્નાયુની વાત કરીએ આપણે. નેક્સ્ટ વાત કરું હૃદય સ્નાયુની વાત કરીએ આપણે. તો હૃદય સ્નાયુ છે એક વિશિષ્ટ પ્રકારના છે, જે શાખા ધરાવે છે. એ પણ એક સિલેન્ડ્રિકલ રચના ધરાવે છે, પણ શાખાઓમાં વિભાજિત હોય છે. આ રીતે તમે જોઈ શકો છો, જે આકૃતિમાં પણ મેં તમને બતાવ્યા છે. તો શાખી રચના ધરાવે છે, કોષ કેન્દ્રીય હોય છે. આમાં પણ કોષ કેન્દ્રીય એટલે કે એક જ કોષ કેન્દ્રીય હોય છે. એક કોષ કેન્દ્રીય, રાઈટ? એક કોષ કેન્દ્રીય તમે જોઈ શકો છો કે આ એક કોષ કેન્દ્રીય છે. જો આ શાખા હોય તો અહીંયા એક કોષ કેન્દ્રીય થઈ જાય. આ રીતે એક કોષ કેન્દ્રીય હોય છે. અને આના અંદર પણ જેમાં ઘેરા અને ઝાંખા બિંબ જોવા મળે છે, તમે લખી શકો. જો અહીંયા હું દેખાડું છું, આ ઘેરા બિંબ છે અને વચ્ચે વચ્ચે જે લાઇટ પોર્શન છે, સપોઝ કે આ ઘેરા બિંબ છે, આ ઘેરા અને વચ્ચે હું લખી શકું ઝાંખા બિંબ. આમ ઝાંખા અને ઘેરા બિંબ આમાં પણ જોવા મળે છે. તે પણ આ પણ રેખિત સ્નાયુ કહી શકાય અને અનિચ્છિક પ્રકારના કહી શકાય. તો આની ખાસિયત શાનાથી મળતી આવે છે? તો કોષ્ઠાંતર સ્નાયુથી મળતી આવે છે. અને રેખિત છે જે તમને આગળ જે કંકાલ સ્નાયુથી મળતી આવે છે, રાઈટ? તો આ બે જે મેં કીધું રેખિત, એ ફરીથી કહું છું, રેખિત જે છે એ કોનાથી મળતું આવે છે? તો પહેલું કંકાલ સ્નાયુથી મળતું આવે છે, અનિચ્છિક છે એ કોષ્ઠાંતર સ્નાયુથી મળતું આવે છે. પણ આ હૃદય સ્નાયુ પેશી છે એટલા માટે ફક્ત હૃદયની દિવાલ પર જ જોવા મળે છે. ફરીથી કહું છું, હૃદયની દિવાલ પર જ આ જોવા મળશે આ સ્નાયુ, હૃદય સ્નાયુ, રાઈટ? તો આપણે ત્રણેય ત્રણ સ્નાયુની ડિટેલમાં ચર્ચા કરી, તમને હવે લગભગ ખબર પડી ગઈ છે 110%. નેક્સ્ટ આપણે હવે જોઈએ, હવે આગળ ભણતા પહેલાં આપણને સ્નાયુનો આડો છેદ ખબર હોવી જોઈએ કે આ સ્નાયુના અંદર કેવી રીતે આ કોષો ગોઠવાયેલા છે એની વાત કરું. તો એક મોટો મસલ્સ છે જેનો હું આડો છેદ લઉં છું. આડો છેદ તો હું અહીંયા ડ્રો કરું છું. સપોઝ કે મેં આડો છેદ લીધો છે, તો આડા છેદમાં શું જોવા મળે છે? એક બંડલ જોવા મળે છે, સ્નાયુતંતુઓનું બંડલ જોવા મળે છે, રાઈટ? તો ફરીથી હું કહી દઉં, તમે આખો આ જે આખો સ્નાયુ છે એનો છેદ લો, તો આખો જે મોટો સ્નાયુ છે એક અલગ પટલથી આવૃત હોય છે, જેને એપીમાઇસિન કહેવામાં આવે છે. અહીંયા હું લખું છું એપીમાઇસિન, એક પટલથી આવૃત હોય છે અને એની અંદર ઘણા બધા બંડલ્સ આવેલા હોય છે. ગ્રુપ ઓફ ફાઈબર કહી શકાય. આ રીતે બંડલ આવે છે એ પણ એક પટલથી આવૃત આવેલા હોય છે. આના ઉપર પણ એક પટલથી આવૃત હોય છે, જેને આપણે કહીશું પેરીમાઇસિયમ. અહીંયા હું લખું છું પેરીમાઇસિયમ, રાઈટ? અને એની અંદર આ રીતે તંતુઓ ગોઠવાયેલા છે, સ્નાયુ તંતુકો આવી રીતે ગોઠવાયેલા હશે. આ હું કંકાલ સ્નાયુની રચના તમને બતાડી રહ્યો છું કે કેવી રીતે ગોઠવાયેલા હશે સ્નાયુઓ, રાઈટ? તો આ રીતે અંદર સ્નાયુતંતુ ગોઠવાયેલા છે. જેમાં એક સ્નાયુતંતુની વાત કરીએ આ રીતે, તો એની ઉપર પણ એક અલગથી પટલ આવેલું હોય છે, જે અહીંયા હું દર્શાવું. જે પટલને આપણે કહી શકીએ એન્ડોમાઇસિન. અહીંયા હું લખું છું એન્ડોમાઇસિન, રાઈટ? આ એન્ડોમાઇસિન જે એક તંતુની વાત કરું છું. આ રીતે ઘણા બધા તંતુઓ આવેલા હોય છે. તો ફરીવાર કહી દઉં કે આખા સ્નાયુ જે છે આર્યુએ, આખા સ્નાયુનો જે મોટો સ્નાયુ છે એના ઉપર એક પટલ આવે છે, એને એપીમાઇસિન કહેવાય. એના અંદર ઘણા બધા બંડલ્સ આવેલા હોય છે, જેના અંદર ઘણા બધા સ્નાયુ તંતુઓ આવેલા હોય છે, મતલબ કે કંકાલ સ્નાયુ આવેલા હોય છે. તો આ બંડલ્સના ઉપર પણ એક લેયર છે જેને પેરીમાઇસિન કહેવાય છે. અને આ જે અંદર બંડલ્સના અંદર જે સ્નાયુતંતુ આવેલા હોય છે, એટલે કે કંકાલ સ્નાયુ છે, એના અંદર પણ એક લેયર છે જેને એન્ડોમાઇસિન કહેવામાં આવે છે, રાઈટ? અને આજુબાજુ સંયોજક પેશી આવેલા છે, કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી ચેતાઓ આવેલી હોય છે. અહીંયા હું લખું છું સંયોજક પેશી અને બીજું શું આવેલું છે, ચેતાઓ પણ ગોઠવાયેલી હોય છે. અને આ રીતે સ્નાયુબંધથી હાડકા સાથે જોડાયેલો છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હજી આગળ ભણીશું.
રચના વિશે આગળ હવે કેવી રીતે આ સ્નાયુ કામ કરે છે એના વિશે આપણે ભણીશું, રાઈટ? તો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી છે, બધું જ તમને માહિતી સંપૂર્ણ મળી છે. તો નેક્સ્ટ વિડીયો માટે મિત્રો રાહ જોજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. તો તમારા મિત્રોને જરૂરથી કહેજો, એમને નીટ માટે ખૂબ જ ફાયદાકારક થશે. થેન્ક યુ સો મચ.